ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બનતા માછી સમાજ રોષે ભરાયો છે, ત્યારે લોકસભાની ચૂંટણી સમયે ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નદીમાં પાણી છોડવા સહિતની 5 માંગ કરવામાં આવી હતી. સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ વધ્યા બાદ ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બની છે. ડાઉનસ્ટ્રીમમાં પાણી ન છૂટવાના કારણે મત્સ્ય ઉદ્યોગ પર વ્યાપક અસર પડી છે. આ અંગે વારંવારની રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ભરૂચના વેજલપુર વિસ્તારથી નીકળી હતી અને 45 કિલોમીટર ફરી દહેજના રહ્યાત ગામ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં માછી સમાજના લોકો બાઇક, રિક્ષા અને ટ્રેક્ટર લઈને જોડાયા હતા. લોકસભાની ચૂંટણીના સમયમાં જ માછી સમાજ દ્વારા સરકાર સામે બાથ ભીડવામાં આવી છે, ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. નર્મદા નદીને ફરી એકવાર પુનર્જીવિત કરવામાં આવે, સરદાર સરોવર નર્મદા બંધના દરવાજા હટાવવામાં આવે, આલિયા બેટની નર્મદા નદીના વહેણની જમીન ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે એ પરત લેવામાં આવે અને માછીમારોને રોજગારી આપવામાં આવે એ સહિતની માંગ કરવામાં આવી છે અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. માછી સમાજના આગેવાનોએ તેઓની માંગ બાબતે ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી. એક તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો બીજી તરફ ભરૂચમાં માછીમાર સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવાની માંગ સાથે ભરૂચ માછીમાર સમાજ દ્વારા આજરોજ સંઘર્ષ યાત્રા કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા છે. આપણી સાથે માછી સમાજના કેટલાક આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. તેમની શું માંગ છે સરકાર પાસે? હિરલભાઈ, આજે યાત્રા કાઢી છે, યાત્રા કાઢવાનો મુખ્ય હેતુ શું છે? અમારો મુખ્ય હેતુ એ છે કે ભાઈ, માં નર્મદાને જે તમે જોઈ રહ્યા છો કે માં નર્મદાની હાલત એટલી ગંભીર છે, તો સરકારને અમે એટલું જ કહેવા માંગે છે કે ઉપર સરદાર સરોવર ડેમમાંથી તમે પાણી છોડો અને મને બે કાંઠે વહેતી કરો. અમારો આ જ મુદ્દો પહેલો છે કે અમારી માને પૂર્ણ જીવિત કરો. બસ, અમારે બીજું કંઈ પૂર્ણ જીવિત થશે તો બધું જ થઈ જશે અમારામાંથી. નર્મદા નદીને પૂર્ણ જીવિત કરવાની માંગ છે. આપણી સાથે બીજા આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. કમલેશભાઈ, મુખ્ય માંગણીઓ શું છે તમારી અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પાછળ તમે કોને જવાબદાર ગણો છો? આજરોજ અમે માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરેલું છે. એના શબ્દોમાં જ તમે જોઈ શકો છો કે માં નર્મદાનું અસ્તિત્વ અને એ સંઘર્ષ વગર આજની સ્થિતિમાં શક્ય નથી એવું લાગી રહેલું છે. શાંતિથી અમે ઘણીવાર સરકારને લગભગ આજની તારીખે આજ દિન સુધીમાં 60 થી 100 આવેદનપત્ર આપી ચૂકેલા છે. કેન્દ્ર સરકાર સુધી અમે આવેદનપત્ર પહોંચી રહેલા છે. NCA માં, NGDમાં અમારો કેસ પણ ચાલે છે. તો તેમ છતાં પણ આ સરકાર કોઈ પણ પ્રકારની સંવેદનશીલ ભૂમિકામાં નથી. સરકાર ગરીબોનું સાંભળવા માંગતી નથી, માછીમારોનું સાંભળવા માંગતી નથી. એટલે વારંવાર અમે આવા આંદોલનો ચલાવતા રહીશું. આજરોજ આ યાત્રાનો અમારો મુખ્ય હેતુ છે માં નર્મદાને બે કાંઠે વહેતી કરવામાં આવે. અમારી બીજી માંગણી છે, ટ્રીટમેન્ટ કરવા વગરનું જે ઇન્ફ્લુઅન્ટ વોટર છે તે સીધું નદી અને દરિયામાં નર્મદા નદીના સંગમ સ્થાન પર મુખમાં છોડી દેવામાં આવે છે. તો તેના કારણે જે માછલીઓનું બિયારણ જે છે તે જન્મદાની સાથે જ તે બિયારણ મળી જાય છે, તો માછલીઓ મોટી ક્યારે થશે અને ધંધો માછીમાર શું કરશે? તમારે જે આ નર્મદા નદીની જે હાલત થઈ છે તેના કારણે તમને કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે? હાલતની વાત એટલે દુઃખદ એટલું છે કે બોલવું કે કેમ એ પ્રશ્ન છે. આ મારી માં આજે બિલકુલ પરિસ્થિતિ પથારીવશ થઈ છે. આજે મારી ફરજ છે માં નર્મદા જેનું મેં જળ પીધું છે આજે કર ચૂકવવાનો મારો અધિકાર છે. આજે સરકારે અમને એવું પણ દર્શાવ્યું કે તમારી પડી માત્ર ને માત્ર મત લેવા માટે આવે અને તે પછી 5 વર્ષ પછી ફ્યુ. આજે પરિસ્થિતિ છે, મારામાં નાનામાં નાનો માણસ મજૂરી કરીને આજે જે સાંજે આવે છે ને રડે છે. છોકરા ભણાવવાની માટે ક્ષમતા નથી, કારણ છોકરાને આજે ફી જુઓ છોકરાઓને ભણાવવા માટે નથી. ભાડુટ હું ભાડભૂટનો છું, ભાડભૂટની ભણાવવા માટે મોકલો, પડે આ પરિસ્થિતિ છે. તો એ છોકરાને ભણાવે કે પોતાનું ઘરનું ચલાવે, બહેનો આજે મજૂરીએ જાય છે કોના કારણે? માં નર્મદા સુકાઈ ગઈ એટલા માટે. આજે માં નર્મદા જીવી હોત તો આજે આ પરિસ્થિતિ અમારી ન હોત. એટલે અમારી સરકાર પાસે ખાલી એટલું જ કહેવું છે, તમે ભલે અમારી માને લઈ ગયા અમને વાંધો નહીં, પણ માના દીકરાને તો જીવતા રાખો. અમે એમના દીકરા છીએ તો અમને તો જીવતા રાખો. એના માટે તમે અમારા માય બાપ બની ગયા તો અમારો અધિકાર નહીં તમારી પાસે માંગવાનો. અમે GST કે તમને આપો છો, હું ખરીદી વસ્તુ કરું છું, મોબાઈલ રિચાર્જ કરું છું, 65 રૂપિયાનું 95 પૈસા મને 95 રૂપિયા મળે છે, 10 રૂપિયા ક્યાં જાય? તો કે GST ના પૈસા ક્યાં જાય? મારી પાસેથી જાય છે. તો આ બધા ઘણા એવા પ્રશ્નો છે. સ્થાનિક લોકોને નોકરી નથી, UP MP બહારથી લોકો ત્યાં નોકરી કરવા જ આવે છે. અને બાળપુરના માછી જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાય તો કે પાછી લોકોને નો એન્ટ્રી, કયા કારણોથી?
જે નર્મદા નદી સૂકી ભટ બની છે તેના કારણે માછીમારોની રોજગારી છીનવાઈ છે. લોકસભાની ચૂંટણીના સમયમાં જ માછીમારો દ્વારા જે રેલી કાઢવામાં આવી છે તેના કારણે કયા નવા રાજકીય સમીકરણો સર્જાય છે તે આવનારા દિવસમાં ખબર પડશે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ.